હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. હિન્દીના અભ્યાસમાં આજે આપણે પાઠ 7 ઈશા એનો અભ્યાસ કરીએ. ઈશા એક વિદ્યાર્થીનું નામ છે. આ પાઠમાં એક શિક્ષક અને વિદ્યાર્થી વિશેની વાત કરવામાં આવી છે. એક બાર ઈશા બીમાર પડ ગયા. એક વખત ઈશા નામના વિદ્યાર્થી છે તે બીમાર પડી જાય છે. ઉસકે લીએ દવા તો મેં ભેજવા દેતી થી, કિંતુ દેખભાલ કા કોઈ ઉચિત પ્રબંધ ન હો પાયા. એમના માટે એના શિક્ષક દવા તો મોકલાવી દે છે, પણ એના માટે એમનાથી કોઈ ઉચિત સારી વ્યવસ્થા થઈ શકતી નથી. ઇતવાર કી સંધ્યા કો મે બચ્ચો કો વિદા દે ઈશા કો દેખને ચલે. હવે રવિવારે સાંજના સમય બધા બાળકોને વિદાય આપી શિક્ષક છે તે વિદ્યાર્થીને મળવા માટે એના ઘરે જાય છે. ત્યાં તો દૂરથી જોવે છે કે ઈશા નામનો વિદ્યાર્થી છે તે દોડતો ભાગતો એમની તરફ આવે છે. એ જોઈને એનું મન છે ખૂબ જ દુઃખી થઈ જાય છે. वह 15 दिन से उठ ही नहीं पा रहा था. बुखार से तपते उस शरीर को उसकी टूटी खटिया पर लिटा कर में लोटी. हवे तावना लीधे ते बिचारो उभो न तो थई सकतो. एने एनी पथारी में सोड़ावी अने महादेव वर्मा छे ते पोताना घर तरफ आवे छे. इसके उपरांत ઈશા अच्छा हो गया. इसी प्रकार समय व्यतीत होता रहा. पछी ઈશા छे एनी तबियत सारी थई जाय छे अने आज प्रकारे आवी ज रीते समय छे ते पसार थतो जाय छे. मेरी तबियत कुछ दिनों से खराब रहने लगी थी. मन भारी भारी रहता था. डॉक्टरों को मेरे पेट में फोड़ा होने का संदेह था. अवे अहीं जे शिक्षक छे महादेव वर्मा एमनी पण तबियत खराब थाय छे. एनुं मन पण भारे भारे लागे छे. डॉक्टर एने एवुं कहे छे कि एना पेटमां गांठ छे एवी डॉक्टर ने शंका छे अने शायद ऑपरेशन पण करावुं पड़शे. हवे आ वात सांभळी अने महादेव वर्मा छे एनो भणવાનો कार्यक्रम छे તેને ત્યાં સ્થગિત કરી દે છે, એટલે એમને રોકી દે છે. થોડાક દિવસ માટે ભણવાનું છે બંધ કરી દે છે. લોટ ભી પાઉગી યા નહીં. મહાદેવ વર્માને એવું થાય છે કે હું પાછી આવી શકીશ કે નહીં. બચ્ચો સે વિદા લેતે સમય ઈશા મુજે કઈ દિખાઈ નહીં દિયા. સંધ્યા ગિરને લગી હતી તબ મેને દૂર સે કાલા સા ધબ્બા આગે બટતા દેખા. હવે જયારે બધા બાળકોની વિદાય લઈ રહ્યા છે ત્યારે ઈશા છે એમને ક્યાંય દેખાતો નથી. સાંજનો સમય થઈ ગયો હોય છે. ધીમે ધીમે રાત પડવા લાગે છે. ત્યાં તો એ દૂરથી જોવે છે તો એને કઈક કાળું કાળું ધબ્બા જેવું દેખાય છે. નિકટ આને પર દેખા કે નંગે બદન ઈશા દોનો હાથો મેં એક બડા તરબૂચ સંભાલે થા. ઈશા કે પાસ ના પૈસા થા ન ખે તબ વ ક્યાં ઈસે ચુરા કર લાયા હે. હવે ત્યાં તો નજદીક જોવે છે તો ઈશા છે એ પૂરા કપડા પણ પહેર્યા નથી હોતા અને તે એક મોટું તરબૂચ લઈ અને એના તરફ આવે છે. તો મહાદેવ વર્મા એવું વિચારે છે કે એના પાસે તો પૈસા પણ નથી અને એને તો ખેતર નથી, તો શું કોઈ પાસે ચોરી કરીને લઈ આવ્યો હશે કોઈના ખેતરમાંથી. ઈશા ગુરુ સાહેબ કે સામે જૂઠ બોલના ભગવાન જેસે જૂઠ બોલના સમજતા હે. અને ઈશા નામનો વિદ્યાર્થી છે તે શિક્ષકનો ખૂબ જ આદર કરતો હતો. એવું માનતો હતો કે જો શિક્ષક સામે આપણે ખોટું બોલીએ ને તો એનો મતલબ છે કે આપણે ભગવાન સામે પણ ખોટું બોલીએ છીએ. વો તરબૂચ કહી દિન પહેલે હી દેખાયા થા. આ તરબૂચ તો કેટલા દિવસ પહેલા જે જોઈને આવ્યો હતો, પણ એની માતા છે એને આવવામાં મોડું થઈ જાય છે. માં કે લોટને મેં જાને ક્યો દેર હો ગઈ, તબ ઉસે અકેલે હી ખેત પર જાના પડા. વહાં ખેત વાલે કા લડકા થા જિસકી ઉસકે નયે કુલતે પર કઈ દિનો સે નજર થી. તરબૂચ કે લીએ પૈસા નહીં હૈ તો કુલતા દે જાઓ. હવે એની માતાની રાહ જોવે છે ત્યારે એ નથી આવતા. ત્યારે પોતે એકલો છે ખેતરમાં જાય છે. હવે જ્યાં ત્યાં ખેડૂતનો દીકરો હોય છે એને ઈશાનો જે કુલતો એ જે શર્ટ પહેર્યો હોય છે એને ખૂબ જ ગમે છે. તો એમ કહે છે કે તું તારી પાસે પૈસા ન હોય તો કઈ નહીં, મને આ તું તારો શર્ટ આપી દે, એટલે કુલતો એ તું મને આપી દે તો હું તને તરબૂચ આપી દઈશ. ઈશા આ તરબૂચ ન લેતા તો કલ ઉસકા ક્યાં કરતા, ઇસલિયે કુલતા દે આયા. તરબૂચ મીઠા હૈ યા નહીં યહ દેખને કે લિયે ઉસે તરબૂચ કટવાના પડા. હવે તરબૂચ લેવા માટે તે પોતાનો કુલતો છે તેને આપી દે છે અને તરબૂચ મીઠું છે કે નહીં એ જોવા માટે એને કાપવું પડે છે. વહ બોલા ગુરુ સાહેબ યદિ તરબૂચ ન લેગી તો મેં રાત ભર રહુંગા. અને તે મહાદેવ વર્મા છે એને ગુરુ સાહેબ કહીને બોલાવે છે અને એવું કહે છે કે જો તમે આ તરબૂચ નહીં લ્યો તો હું આખી રાત રડીશ, મુજે બહુત કષ્ટ હોગા, લે જાવે તો મેં રોજ નહા ધોકર પેટ કે નીચે પડા હુઆ પાઠ દોહરાતા રહુંગા કે મને બહુ ખોટું લાગશે, મને બહુ તકલીફ થશે. અને જો તમે લઈ જાઓ આ તરબૂચ તો હું રોજ સવારે નાહી ધોઈ અને આયા બધા પાઠ એટલે એને જે ભણતર જે શીખડાયું હોય છે બધું આયા બેસીને એનો હું અભ્યાસ કરીશ. તબ મેં ભાવતી રે સે વિહવલ હોઉથી ઇસી ગુરુ દક્ષિણા શાયદ હી કિસી શિષ્ય ને અપને ગુરુ કો દી હોગી.
હવે ઘીશાની વાત સાંભળી અને મહાદેવી વર્મા છે તે ખૂબ જ વ્યાકુળ થઈ જાય છે. આટલો સારો ભાવ એક વિદ્યાર્થી પાસે જોવે છે ત્યારે એસી ગુરુ દક્ષિણા શાયદ હી કિસી શિષ્ય ને અપને ગુરુ કો દી હોગી, કે આવી ગુરુ દક્ષિણા તો શાયદ જ કોઈ શિષ્ય એના શિક્ષક ને આપી હશે. ફિર ઘીશા કે સુખ કા વિશેષ પ્રબંધ કર મેં વાપસ આ ગઈ ઓ લોટતે લોટતે કહી મહિને લગ ગયે. પછી તે ઘીશા નામનો વિદ્યાર્થી છે એને સુખનો પ્રબંધ કરી અને તે પાછી આવી જાય છે. કેટલા મહિના પછી એ આવે છે. જબ મુજે વાપસ વહાં જાને કા અવકાશ મિલા તબ ઘીશા કો ઉસકે ભગવાન જીને સદા કે લે પડને કા અવકાશ દે દિયા થા. એ જ્યારે આવે છે ત્યારે એ જોવે છે કે ઘીશા નામનો વિદ્યાર્થી છે એને ભગવાને જ સારી રીતે ભણવા માટેનો અવકાશ આપી દે છે. આ જ કહાની દોહરાને કે શક્તિ મુજમે નહીં. અને મહાદેવ વર્મા અહીં જ પોતાની કહાની પૂરી કરે છે અને એવું કહે છે કે હવે મારામાં શક્તિ નથી કે હું આ કહાની આગળ વધારું.